હેલો ફ્રેન્ડ્સ વેલકમ આજે આપણે પ્રાણી સૃષ્ટિનો બીજા નંબરનો સૌથી પ્રાણી સમુદાય મૃદુકાય સમુદાય વિશે અભ્યાસ કરવાના છે હવે આપણે પ્રાણી સમુદાયનો સૌથી મોટો પ્રાણી સમુદાય સૌથી મોટો પ્રાણી સમુદાય સંધિપાત સમુદાય વિશે અભ્યાસ કરી ગયા છે હવે ત્યાર પછી બીજા નંબરનો જો સૌથી મોટો પ્રાણી સમુદાય હોય તો તે મૃદુકાય સમુદાય છે સામાન્ય રીતે મૃદુકાય મૃદુકાય એટલે શબ્દનો અર્થ છે મૃદુ શરીરવાળા મૃદુ એટલે કોમળ જે પ્રાણીઓ કોમળ શરીરવાળા હોય બરાબર ઓકે એકદમ મૃદુ કોમળ શરીર શરીરવાળા હોય તેવા પ્રાણીને આપણે મૃદુકાય પ્રાણીઓ કહેવાય છે નિવાસસ્થાનની વાત કરીએ તો આ સમુદાયના જે પ્રાણીઓ છે એ સ્થળ જ સ્થળ જ એટલે જમીન પર અને જલ જ જલ જ એટલે પાણીમાં મીઠા પાણીમાં અને ખારા પાણીમાં પણ એ રહી શકે છે સામાન્ય રીતે હવે બધા પ્રાણી સમુદાય જે આવશે એ ભાગે અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા હશે અંગતંત્ર સ્તરીય આયોજન એટલે અંગો ભેગા મળીને ચોક્કસ દેહ ધાર્મિક ક્રિયા કરવા માટે તંત્રની રચના કરે છે અને એવા ચોક્કસ ક્રિયા કરવા માટે પ્રાણી શરીરની અંદર આવી રીતના અંગો ભેગા મળીને તંત્રો હાજર હોય તો એવા પ્રાણીઓનું શરીર અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ કહેવાય છે દ્વિપાશ્વ સમિતિ એટલે કે મધ્ય અક્ષ પરથી પસાર થતી ધરી પ્રાણી શરીરને મુખ્ય બે ભાગો એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બે સરખા ભાગોમાં વિભાજિત કરતા હોય છે મૃદુકાય સમુદાયના પ્રાણીઓ પણ દ્વિપાસો સમિતિ ધરાવે છે ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ એટલે ત્રણ ગર્ભસ્તરો હોય છે સૌથી અંદરનું અંતઃગર્ભસ્તર મધ્ય ગર્ભસ્તર અને સૌથી બહારનું બાહ્ય ગર્ભસ્તર તેમની વચ્ચે પોલાણ હોય એટલે દેહકોષ્ઠ ધરાવતા હોય એથી આવા પ્રાણીઓ દેહકોષ્ઠધારી પ્રાણીઓ છે મૃદુકાય સમુદાયના જે પ્રાણીઓ છે એમનું શરીર કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમ કાર્બોનેટ એટલે સીએ સીઓ થ્રી બરાબર કેલ્શિયમ કાર્બોનેટના કવચથી આવૃત્ત પ્રાણીઓ હોય છે આ ઉપરાંત અંડવિહીન સ્પષ્ટ શીર્ષ સ્નાયુ ધરાવતા પગ અંતરંગ ખૂંદ કે કકુદ હોય છે ત્વચાનું કોમળ અને વાદળી સદૃશ્ય સ્તર જે અતરંગ કુકુદની ફરતે પ્રાવરણ એટલે કે પ્રાવાર બનાવે છે અને ખૂંદ અને પાવર પ્રાવાર વચ્ચે જે અવકાશ આવે એને આપણે પ્રાવાર ગૃહા કહીએ છીએ પ્રાવાર ગૃહામાં શ્વસન અને ઉત્સર્જન જેવા કાર્યો કરાવવા માટે પીછા જેવી રચના ધરાવતી ઝાલરો આવેલી હોય છે જેને આપણે કંકજ ઝાલરો કહીએ છે અગ્રભાગે એટલે કે આગળના ભાગે શીર્ષ પ્રદેશમાં સંવેદી સૂત્રાંગો આવેલા હોય છે મુખ જે છે એ સામાન્ય રીતે કરવત જેવો અંગ ધરાવે છે જેને રેત્રિકા કહેવાય છે અને રેત્રિકા એ ખોરાકનો બારીક ભૂકો કરવા માટે ઉપયોગી છે જેની રચના દાંત જેવી હોય છે તેઓ દ્વિગૃહી છે એકલિંગી પ્રાણી એટલે કે નર અને માદા બંને પ્રાણીઓ અલગ અલગ હોય છે વિકાસ પરોક્ષ છે ફલન થઈ વિકાસ પરોક્ષ છે અંડ પ્રસવી પ્રાણીઓ એટલે કે ઈંડા મુકતા પ્રાણીઓ છે અને ઈંડામાંથી જ બચ્ચાને જન્મ આપે છે બરાબર ઓકે દાખલા તરીકે પાયલા મોતી છીપ લોલીગો એપ્લાસિયા અષ્ટકવચ સેપિયા ઓક્ટોપસ દંતકવચ વગેરે જેવા પ્રાણીઓ એ મૃદુકાઈ સમુદાયના પ્રાણીઓ છે બરાબર તો આ જે બધા લક્ષણો છે વિદ્યાર્થી મિત્રો એ મૃદુકાઈ સમુદાયના પ્રાણીઓના લક્ષણો છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્યાર પછીનો જે સમુ સમુદાય સૂળ ત્વચી સમુદાય બરાબર સૂળ ત્વચી સમુદાયના પ્રાણીઓના લક્ષણો જોવાના છે સૂળ સામાન્ય રીતે આવા પ્રાણીઓ સૂળ ધરાવે છે જેની રચના સુંદ જેવી હોય છે સુળો ધરાવતી શરીર એટલે કે સૂળો ધરાવતું શરીર હોય છે એટલે આવા પ્રાણીઓને સૂળ ત્વચી પ્રાણીઓ કહેવાય છે સામાન્ય રીતે આવા પ્રાણીઓમાં કેલ્શિયમ કાર્બોની અસ્થિકાઓનું અંતઃકંકાલ છે બરાબર ઓકે આથી તેનું નામ સુવચી છે સુડ એટલે કે સૂડો ધરાવતી શરીર રચના જે તમે આકૃતિમાં જોઈ શકો છો બરાબર ઓકે તો એમના શરીરની અંદર સૂળો હોય છે એટલે એને આપણે સુર ત્વચી પ્રાણીઓ કહીએ છીએ આ ઉપરાંત જોઈએ તો તેમનું સ્તરીય આયોજન છે વિદ્યાર્થી મિત્રો અગાઉની ઘણી બધી થિયરીમાં આપણે જોઈ ગયા કે અંગતંત્ર ચોક્કસ દેહ ધાર્મિક ક્રિયાઓ કરવા માટે અંગો ભેગા મળીને રચના કરે છે પુખ્ત પ્રાણીઓ અરિય સમિતિ બરાબર વિદ્યાર્થી મિત્રો અર્ય સમિતિ એટલે આપણે અગાઉ જોયું તેમ જ્યારે પ્રાણી શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી બે સરખા ભાગોમાં વિભાજિત કરે કોઈ પણ ધરીએથી સજીવ શરીરને બે સરખા ભાગોમાં વિભાજિત કરે તો એને આપણે અર્ય સમિતિવાળા પ્રાણીઓ કહેવાય છે દાખલા તરીકે આપણે તારા માછલીની વાત કરીએ તો એને અહીંથી તમે વિભાજીત કરો અહીંથી વિભાજિત કરો અહીંથી વિભાજિત કરો તો પણ એ શરીરના બે સરખા ભાગોની અંદર વિભાજીત થાય છે એટલે આવા પ્રાણીઓ જે છે એ અર્ય સમિતિ ધરાવે છે પરંતુ ડીંભ અવસ્થામાં એટલે કે એનું જ્યારે ડીંભ હોય ત્યારે એ દ્વિપાશ્વ સમિતિ ધરાવે છે દ્વિપાશ્વ સમિતિ એટલે મધ્યક્ષ પરથી પસાર થતી ધરી એક જ ધરીથી બે સરખા ભાગોમાં વિભાજીત થાય તો એને આપણે દ્વિપાશ્વ સમિતિ કહીએ છીએ

અગ્ર છેડે મુખ દ્વાર અને પશ્ચ છેડે એટલે એનો મતલબ અગ્ર બાજુએ જે એટલે કે નીચેની તરફ મુખ છે અને પશ્ચ બાજુએ ઉપરની તરફ છે શરીર પાંચ હસ્તોમાં વિભાજિત છે જે આપણે અગાઉ પણ જોઈ ગયા તારા માછલીની જે આપણે વાત કરીએ તો એમનું શરીર જે છે એ પાંચ હસ્તોમાં વિભાજિત છે તમે જોઈ શકો છો આ પાંચ હસ્તોમાં વિભાજિત છે બરડ તારા છે એ પણ પાંચ હસ્તોમાં વિભાજીત છે બરાબર એટલે એમનું જે શરીર છે એ પાંચ હસ્તોમાં વિભાજીત હોય છે નાલી પગ ધરાવે છે જે પ્રચલનના કાર્ય માટે સંકળાયેલા છે પાચનતંત્ર સંપૂર્ણ છે પણ ખૂબ જ ગૂચળામય છે બરાબર ધ્યાન રાખવાનું આ બધા લક્ષણો આપણને અહીં જોવા નથી મળતા પણ હું તમને કહું છું કે એ શરીર એનું પાંચ હસ્તોમાં વિભાજિત છે નાલી પગો ધરાવે છે જે પ્રચલનમાં મદદરૂપ થાય છે આ ઉપરાંત પાચનતંત્ર સંપૂર્ણ છે પણ પાચન નળી ખૂબ જ ગૂંચડામય હોય છે જલવાહક તંત્ર એ સૂર ત્વચી સમુદાયનું મુખ્ય વિશિષ્ટ લક્ષણ છે જે પ્રચલન ખોરાક પકડવો તેમનું વહન કરવું અને શ્વસનની ક્રિયા જ્યારે ચાર ક્રિયા માટે ખૂબ જ જરૂરી છે સામાન્ય રીતે ઉત્સર્જન તંત્રનો અભાવ હોય છે એટલે કે ઉત્સર્જન તંત્ર હોતું નથી સ્પષ્ટ લિંગભેદ જોવા મળે છે એટલે કે નર અને માદા બંને પ્રાણીઓ સ્પષ્ટ રીતે અલગ હોય છે ફલન સામાન્ય રીતે બાહ્ય ફલન જોવા મળે છે અને મુક્ત રીતે તરતા ડીંબ સહિત એમનો વિકાસ પરોક્ષ હોય છે ફલન બાદ ડિંબી અવસ્થા આવે છે અને આ જે ડીંબો છે એ પાણીમાં તરતા હોય છે વિકાસ પરોક્ષ છે તારા માછલી એ પુનઃ પણ ક્ષમતા ધરાવે છે આની અંદર આપેલું નથી પણ આપણે યાદ રાખવાનું કે તારા માછલી છે સમુદ્ર કમળ છે બરડતારા એ પુનઃ પણ ક્ષમતા ધરાવતા હોય છે હવે સુરત સમુદાયના પ્રાણીઓના જે લક્ષણો છે એમાં તારા માછલી સાગરગોટા ઉદાહરણો સમુદ્ર કમળ સમુદ્ર કાકડી બરડતારા આ જે બધા છે એ મુખ્યત્વે સુર ત્વચી પ્રાણીઓના ઉદાહરણ છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ જે લક્ષણો છે એ સામાન્ય રીતે સુર ત્વચી પ્રાણીઓના કેટલાક સામાન્ય લક્ષણો છે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો પ્રાણી સમુદાય છે સામી મેરુદંડી સામી મેરુદંડી એટલે મેરુદંડ પહેલાનો જે સમુદાય છે એને આપણે સામી મેરુદંડી કહીએ છીએ સામી મેરુદંડી એક્ચ્યુઅલી મેરુદંડી સમુદાયનો એક ઉપસમુદાય તરીકે મૂકવામાં આવેલો હતો પહેલાં પરંતુ હમણાં જ તેને અલગ સમુદાય તરીકે અમેરુદંડીમાં મૂકવામાં આવે છે અમેરૂદંડી એટલે પોતાના જીવનકાળ દરમિયાન મેરુદંડ ધરાવતા નથી સામાન્ય રીતે મેરુદંડ પૃષ્ઠ બાજુથી ઉત્પન્ન થાય છે તંતુ જેવી રચના બરાબર ઓકે સામી મેરુદંડી મેરુદંડમાં જ સમાવેલો હતો પરંતુ અત્યારે એને નવો સમુદાય તરીકે મૂકવામાં આવ્યો છે અને અમેરૂદંડી સમુદાયમાં મૂકેલો છે પ્રાણીઓ સામાન્ય રીતે દરિયાઈ હોય છે કૃમિ જેવા નાના જૂથ છે અંગતંત્ર સ્તરીય આયોજન છે અંગતંત્ર સ્તરીય આયોજન એટલે સામાન્ય રીતે અંગો ભેગા મળીને દેહ ધાર્મિક ક્રિયા કરવા માટે અંગતંત્ર બનાવે છે સામાન્ય રીતે હવેના જે બધા પ્રાણીઓ છે એ બધા જ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા હોય છે દ્વિપાશ્વ સમિતિ એટલે શરીરના બે સરખા ભાગોમાં વિભાજિત કરી શકાય છે ત્રિગર્ભસ્તરીય એટલે ત્રણ ગર્ભસ્તરો છે બાહ્ય ગર્ભસ્તર મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર બરાબર તેમની વચ્ચે અવકાશ છે એટલે દેહકોષ્ઠ ધરાવે છે અને દેહકોષ્ઠ ધરાવે છે આથી આવા પ્રાણીઓને આપણે દેહકોષ્ઠ ધારી પ્રાણીઓ કહીએ છે શરીર નળાકાર હોય છે અગ્રભાગે સૂંઢ હોય છે ત્યાર પછી ગ્રીવા અને ત્યાર પછી લાંબુ ધડ આવેલું હોય છે બરાબર તમે જોઈ શકો છો બરાબર અગ્રભાગે અગ્રભાગે સૂંઢ આવેલી છે ત્યાર પછી ગ્રીવા છે અને ત્યાર પછી લાંબુ એનું ધડ છે બરાબર ઓકે ઉદાહરણ તરીકે આપણે બાલાનો ક્લોસસ જોઈ શકીએ છીએ પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું છે ખુલ્લા પ્રકારનું છે એટલે રુધિર રુધિરમાં જ અંગો તરબોળ હોય છે બરાબર દ્વિમાર્ગી વહન છે હૃદયમાંથી દ્વિમાર્ગી રુધિરનું વહન થતું હોય છે બરાબર તો એવા પ્રકારનું જે વહન છે એને આપણે ખુલ્લા પ્રકારનું કહીએ છીએ શ્વસન માટે ઝાલરો આવેલા હોય છે સુંઢ ગ્રંથિ ઉત્સર્જન માટે આવેલું હોય ઉત્સર્જન માટે શુંઢ ગ્રંથિ આવેલી છે લિંગભેદ જોવા મળે છે લિંગભેદ જોવા મળે છે એટલે કે નર અને માદા એ બંને અલગ અલગ પ્રાણીઓ છે ફલનની વાત કરીએ તો ફલન બાહ્ય ફલન અને વિકાસ પરોક્ષ વિકાસ છે દાખલા તરીકે બાલાનોગ્લોસસ સેકોગ્લોસસ આ જે પ્રાણીઓ છે એ સામાન્ય રીતે સામી મેરુદંડી પ્રાણીઓના લક્ષણો છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ ત્રણ પ્રાણી સમુદાયના લક્ષણો વિશે અભ્યાસ કર્યો હવે ત્યાર પછી મેરુદંડી સમુદાય કે જેને જુદા જુદા વર્ગોમાં પણ વિભાજિત કરી શકાય એનો અભ્યાસ આપણે અગાઉના લેક્ચરમાં કરવાના છે ત્યાર પછી મેરુદંડી સમુદાયના જે વર્ગો છે દાખલા તરીકે સસ્તન વર્ગ વિહંગ વર્ગ કાસ્થિમત્સ્ય અસ્થિમત્સ્ય બરાબર એ આપણે અગાઉની લેક્ચર આગળના લેક્ચરમાં અભ્યાસ કરીશું આજે આપણે મુખ્ય ત્રણ સમુદાયો એટલે કે મૃદુકાય સમુદાય સોળ ત્વચી સમુદાય અને સામી મેરુદંડી સમુદાયના લક્ષણોનો અભ્યાસ કર્યો